અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં તરુણ સાગરજીની પ્રવચન માળા ચાલી રહી છે. પોતાના કડવા પ્રવચનો માટે જાણીતા બનેલા તરુણ સાગરજી લિમ્કા બુકમાં નામ નોંધાવા જઈ રહ્યા છે. 28 જુલાઈએ પ્રવચન માળાના 5મા અને છેલ્લા દિવસે સૌથી મોટું પ્રવચનનું પુસ્તક બનવા જઈ રહ્યું છે. તેમના અનુયાયીઓ 26 ફૂટ ઊંચું અને 17 ફૂટ પહોળું પુસ્તક બનાવી રહ્યા છે. તો જબ અમદાવાદમાં મહારાજજી કા આગમન હુઆ તો અમને સોચા કે મહારાજજી કી જો કિતાબ હે કડવે પ્રવચન યે અમદાવાદથી શરૂ હુઈ થી और इसकी ऑलरेडी इसका एक रिकॉर्ड है कि 7 लाख कॉपी बिक चुकी है. तो क्यों ना हम इसकी बड़ी कॉपी बनाई जाए, जिससे एक तो ये भी साध्य हो जाएगा, दूसरा महाराज जी का रजत जयंती समारोह है उस पर हमारे तरफ से एक छोटा सा तोहफा हो जाएगा. કડવે પ્રવચનની 7 લાખ નકલો વેચાઈ ચૂકી છે ત્યારે 20 પાનાનું સૌથી મોટું પુસ્તક બનવા જઈ રહ્યું છે. આ પુસ્તક 25 ફૂટ ઊંચાઈનું હશે તેમજ 17 ફૂટ પહોળાઈ ધરાવતું હશે. આ પુસ્તક બનાવવા માટે 4000 સ્ક્વેર ફૂટની લોખંડની પાઇપો, 8500 સ્ક્વેર ફૂટના ફ્લેક્સ બેનર અને 50 લિટર રંગનો ઉપયોગ થશે. આ પુસ્તક માટે તરુણા ક્રાંતિ મંચની યુવા ટીમ અંતિમ તૈયારીઓ કરી રહી છે. यह कीर्तिमान दुनिया की सबसे बड़ी किताब के नाम से दर्ज होने जा रहा है. 25 फीट हाइट और 17 फीट चौड़ी यह किताब लोहे के पाइप से बनी हुई है, जिस पर फ्लेक्स लगा हुआ है, जिसमें महाराज जी की जो अलग अलग किताब मतलब कड़वे प्रवचन के जो 6 अलग अलग संस्करण है उसमें से जो चुनिंदा सूत्र उसमें लिए गए हैं, और ये 12 पन्नों पर यह सूत्र आएंगे और बचे हुए 8 पन्नों पर महाराज जी का जीवन दर्शन हम उसको दिखाने की कोशिश कर रहे हैं. 28 જુલાઈએ આ પુસ્તક તૈયાર થઈ જશે. ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં બનાવેલા આ પુસ્તકનું નિરીક્ષણ કરી લિમ્કા બુકના પ્રતિનિધિઓ રેકોર્ડની જાહેરાત કરશે અને ત્યારબાદ જાહેર જનતા માટે પુસ્તક ખુલ્લું મુકાશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે ધીમંત જિંગર, VTV અમદાવાદ.